हेलो एवरीवन, गुड मॉर्निंग फ्रेंड्स। लास्ट टाइम आपने पिक्चर डिस्क्रिप्शन विभाग ની અંદર ધીસ અને ધેટ નો ઉપયોગ કરતા શીખી ગયા, સાથે સાથે ધીસ અને ડોઝ વાળા વાક્યો પણ જોઈ ગયા હતા, રાઈટ? ઓકે, તો ફ્રેન્ડ્સ આજે આપણે એ ફરીવાર રિવાઇઝ કરીશું। ઓકે તો ફ્રેન્ડ્સ, હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ, એના તમે આન્સર આપજો। ધીસ નો ઉપયોગ ક્યારે થાય છે? રાઈટ, જ્યારે વસ્તુ આપણી નજીક હોય ત્યારે। ધેટ નો ઉપયોગ ક્યારે થાય છે? રાઈટ, જ્યારે વસ્તુ આપણા કરતા દૂર હોય ત્યારે। થર્ડ ક્વેશ્ચન, ધીસ નો ઉપયોગ ક્યારે થાય? રાઈટ, નજીકની વસ્તુ ઘણી બધી હોય ત્યારે। અને ડોઝ નો ઉપયોગ? રાઈટ, દૂરની વસ્તુ ઘણી બધી હોય ત્યારે। અરે વાહ ફ્રેન્ડ્સ, તમને તો ઘણું સરસ યાદ છે। ઓકે, તો ચાલો આજે આપણે ડીઝ અને ડોઝ વાળા વાક્યો ફરીવાર જોઈએ। ધીસ ઇઝ અ પેન્સિલ, ધીઝ આર પેન્સિલ્સ, ધીસ ઇઝ અ સ્કેચ પેન, these are sketch pens, this is a ball pen, these are ball pens, this is a sharpener, these are sharpeners, this is potato, these are potatoes। ઓકે તો ફ્રેન્ડ્સ, હવે આપણે ધીસ અને ડીઝ ચિત્ર સાથે સમજીશું। ફ્રેન્ડ્સ, હવે આપણે સમજીશું ધીસ અને ડીઝ। ધીસ ઇઝ અ પેરોટ, ધીઝ આર પેરોટ્સ, ધીસ ઇઝ અ ગ્લાસ, ધીઝ આર ગ્લાસીસ, ધીસ ઇઝ અ બેન્ચ, ધીઝ આર બેન્ચીસ, This is an X, these are X's। तो फ्रेंड्स, आपने जोयो के जारे वस्तु एक ज होय त्यारे आपने ધીસ નો ઉપયોગ કર્યો, અને જ્યારે વસ્તુ એક કરતાં વધુ હોય ત્યારે આપણે ધીસ નો ઉપયોગ કર્યો, રાઈટ? ઓકે તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું ધેટ એન્ડ ધોઝ। ધેટ ઇઝ અ ટ્રી, those are trees, that is a kite, those are kites, that is a ball, those are balls, that is a bird, those are birds, that is a mango, those are mangoes, ફ્રેન્ડ્સ હવે આપણે ચિત્રની મદદથી ધેટ અને ધોઝ સમજીશું। હવે આપણે જોઈશું ધેટ અને ધોઝ। ફ્રેન્ડ્સ, અહીંયા વસ્તુ દૂર છે એ આપણે આ ટીની મદદથી સમજી શકીએ છીએ, રાઈટ? ધેટ ઇઝ અ મેંગો, ધોઝ આર મેંગોઝ, ધેટ ઇઝ અ વોચ, ધોઝ આર વોચીસ, That is a glass, those are glasses, that is an elephant, those are elephants।
ओके तो फ्रेंड्स आपणे જોયું કે ડૂળની વસ્તુ જ્યારે એક જ હોય તો આપણે વાપર્યું ડેથ અને જ્યારે ડૂળની વસ્તુ ઘણી બધી હોય ત્યારે આપણે ડોઝનો ઉપયોગ કર્યો ઓકે તો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું ડીઝ અને ડેટવાળા વાક્યોને ડીઝ અને ડોઝવાળા વાક્યોમાં કેવી રીતે ચેન્જ કરવાના ફ્રેન્ડ્સ હવે આપણે સમજીશું સેન્ટેન્સીસ તો સેન્ટેન્સીસની અંદર ડીઝ અને ડોઝનો ઉપયોગ કેવી રીતે થાય છે તો સૌ પ્રથમ જોઈએ આપણે ફર્સ્ટ સેન્ટેન્સ ધીઝ ઇઝ અ પેન એક જ પેન હોય ત્યારે પણ આપણી પાસે ઘણી બધી પેન હોય ત્યારે આપણે શું વાપરીશું રાઈટ These are pens. લખી આપણે These are pens. ઓકે ફ્રેન્ડ્સ હવે એમાં કયા કયા ચેન્જીસ થયા તે આપણે જોઈ લઈએ ડીઝ ને બદલે આપણે વાપર્યું ડીઝ ઇઝ ને બદલે વાપર્યું આર આર્ટિકલ અહીંયા આવશે નહીં અને પેન ને બદલે થયું પેન્સ એટલે સેન્ટેન્સ શું બન્યું ધીઝ આર પેન્સ ઓકે The next sentence is પ્રમાણે છે This is a kite. Okay? તો એનું ચેન્જીસ શું થશે રાઈટ These are kites. ફરીથી આપણે ચેન્જીસ જોઈ લઈશું These ને બદલે these, these ને બદલે are, આર્ટિકલ નહીં અને kite નો kites. સેન્ટેન્સ શું બન્યું These are kites. Friends, આપણે જેમ જોઈ ગયા this અને this એ પ્રમાણે જોઈએ હવે that નો those એનો સેન્ટેન્સ માં કેવી રીતે ઉપયોગ થાય છે તે ચાલો જોઈએ તો થર્ડ સેન્ટેન્સ that is a cat. હવે ડોર એક કેટ છે જ્યારે ડોર ઘણી બધી કેટ હશે ત્યારે આપણે કયો શબ્દ વાપરીશું સેન્ટેન્સ માં કેવી રીતે પ્રયોગ કરીશું રાઈટ Doors are cats. Okay, તો એનો ચેન્જીસ પણ આપણે જોઈ લઈએ that ને બદલે those, is ને બદલે are, આર્ટિકલ અહીંયા પણ નહીં આવશે રાઈટ અને કેટ ને બદલે કેટ્સ ઓકે ફ્રેન્ડ્સ એ પ્રમાણે ફોર્થ સેન્ટેન્સ that is an owl. તો એનું બહુવચન શું થશે રાઈટ Doors are owls. That ને બદલે those, is ને બદલે are, article નહીં અને owl ને બદલે owls. Doors are owls. તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને these વાળા વાક્ય અને those વાળા સેન્ટેન્સ કેવી રીતે બનાવવો એ આવડી ગયું હશે આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને આજના રિવિઝનમાં ઘણી સારી સમજ પડી ગઈ હશે ઓકે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું ગુડ બાય ટેક કેર